શિયાળાની કકડતી ઠંડીની શરૂઆત થતા તસ્કરો સક્રિય થયા છે। શહેરના કબીરપુર વિસ્તારમાં આવેલા ગાસી માતાના મંદિરને પ્રથમ નિશાન બનાવી તસ્કરીના શ્રી ગણેશ તસ્કરોએ કર્યા છે। નવસારી શહેરના છેવાડે આવેલ કબીરપુર વિસ્તારમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું હતું। રાત્રિ દરમિયાન ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ અગાસી માતાજી મંદિરના દરવાજા સહિત તાળા તોડી ચાંદીના મુંગટ પાદુકા છત્ર સહિત શિવલિંગ ઉપરથી ચાંદીના નાગની ચોરી કરી હતી। ઠંડીના ચમકારા વચ્ચે મંદિરમાં ખાતર પાડી અજાણ્યા તસ્કરો પોબારા ભણી ગયા હતા। જોકે તસ્કરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં બે અજાણ્યા ઇસમો મંદિરમાં હાથ ફેરો કરતા કેદ થયા હતા। સમગ્ર ઘટનાની જાણ સવારના સમયે થતા નવસારી ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। હાલ પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ કાલિયાવાડી સ્થિત કબીરપુરમાં આવેલા અગાસી માતા મંદિરમાં સેવા કરું છું અને આજે સવારે જ્યારે અમે મંદિર આવ્યા ત્યારે ખબર પડી કે મંદિરમાં માતાજીના બે મુગુટ, એક છત્તર, માતાજીના પાદુકા, દાનપેટીમાંથી રોકડ રકમ અને મહાદેવનો નાગ ચોરી થયો હતો। ગત રાત્રે 1:15 વચ્ચે ચોરો આવીને આ બધું ચોરી ગયા હતા અને પોલીસ કમ્પ્લેન કરી છે અને પોલીસ આગળની કાર્યવાહી કરે છે। સીસીટીવી અંદાજિત 70-80 હજાર જેવાની ચોરી થઈ છે અને પોલીસ સીસીટીવી ફૂટેજ લઈ ગયા છે અને આગળની કાર્યવાહી કરે છે। આજરોજ રાતે 1 વાગે કે 2 વાગેના સમયમાં અગાસી માતાનું મંદિર જે કબીરપુર ગામે છે ત્યાં 2-3 ઈસમો રાતના સમયે આવેલા અને તાળું તોડીને મંદિરના માતાજીના મુંગટ તેમજ દાનપેટીમાંથી રોકડ રૂપિયા લઈ ગયેલ છે તે બાબતે સીસીટીવી કેમેરામાં આરોપીઓ દેખાઈ આવે છે, જેથી એલસીબી, એસઓજી, પેરોલ ફોલો સ્કવોડ અને સ્થાનિક નવસારી રૂરલની પોલીસની ટીમો બનાવીને આરોપીને શોધી કાઢવા માટેના પ્રયત્નો ચાલુ કરી દીધેલ છે અને ટૂંક સમયમાં આરોપીઓ પકડાઈ જશે। રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।